વાગરા સાયખા શ્યામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબારો, કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવે છે. વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શ્યામ પેલેબર ટાયર્સ LLP કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હોબારો મચાવી ન્યાયની માંગણી કરી હતી. એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે. મહિનામાં 10-15 દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 10 દિવસ ઉપરાંતથી શ્યામ ટાયર કંપનીમાં શટડાઉન લાગુ કરતા 50 થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો. માત્ર મૌખિક જાણકારી કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા સૂચના કરાઈ હતી. જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા, પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની આવવાનું સૂચન કરતા હતા, જે પૈકી કંપની અન્ય કામદારોને પરત કરતી હતી. 50 થી વધુ કામદારોને રોજે રોજ બોલાવી પરત કરતા હતા, જેથી પોતાનું ઈંધણ બાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોડે પાછા ફરતા હતા. 10 દિવસ કરતા વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરના ઉપર બેસ્યા હતા. 50 થી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેકો બાબતો સપાટી પર આવી હતી, જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ તેમજ સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન. આખો દિવસ કાળી મજૂરી કરતા કામદારોને માત્ર 460ની આસપાસનું વેતન ચૂકવવામાં આવતું હતું, જેમાંથી PF અને માસિક 4 રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે. સેફટી માટે 200-300 રૂપિયાની રેન્જના સેફટી શૂઝ આપી ખાના પૂર્તિ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઓછું વેતન, રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોનના હપ્તા, ઘરનું ભાડું ભરવા સહિતના ખાવાના પર ફાફા પડતા હોવાની બૂમો ઉઠવા પામી હતી. આ અગાઉ પણ કંપનીમાં ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબારો મચાવ્યો હતો, પરંતુ કંપની સત્તાધીશો કોઈ પણ પ્રકારનું બોનસ ફાળવતા નથી, સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ સરકારી અધિકારીઓને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા લેબર કમિશનર અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલે બીડું ઉપાડ્યું હતું અને કંપનીની કરતૂતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા સ્થાનિક મજૂરોનું શોષણ કરવામાં આવે છે અને સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, જેથી અમો કામદારોને લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે કંપનીના સંચાલકોનો પક્ષ જાણવામાં આવતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટરોને જાણ કરી હોવાનું જણાવ્યું હતું, તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાનો અમલ કરાવતું હોવાનું જણાવ્યું હતું. જો કે ઘણી વખત કામદારોને ઇજાઓ પહોંચતી હોવાની વિગતો સામે આવતા કંપનીમાં સેફટી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોવાની શંકાઓ ઉપજી છે. સેફટી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન લઈને યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા. શું નામ છે તમારું? મારું નામ પ્યારાસાહેબ ડિસંગરાજ, હું કેરવાડાથી આવું છું અને વાગરા ભરાના મકાનમાં, 5,000 ભરાના મકાનમાં હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપની નોકરી કરું છું. શું સમસ્યા છે? સમસ્યા તો છે કે અમને જે 17 તારીખે કીધું કે ભાઈ કંપની બંધ થશે અને 8 દિવસ લગીનું એ કરશે, ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે. અમે આજે 8 દિવસ પૂરા થઈ ગયા છે, 9 દિવસ ત્યાં 10મો દાડો પૂરો થાય છે અમને સુધી. આજે અમે રોજ ધક્કા થઈ ગયા, બધા જ ક્રમમાં ચડ્યો અને પાછા જઈએ અને અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. જેટલા દિવસ નો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરેપૂરો બધો વર્તા અમને આ લોકો કર્મચારીઓ બધોને મળવો જોઈએ. અમારી તો અમારી આશા મોટા મોટી આ છે. તમારી માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારાય તો અમે અહીં ધરણા પર બેસીશું. તમે કંપની મેનેજમેન્ટને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી? કોઈને રજૂઆત કરી નથી. અમારા DK સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપનીની અંદર આવું થયું છે અને તમે મને કહે કે HR નંબર આપો, હું ફોન કરું છું, પણ મને કોઈ HR નંબર આપ્યો નથી. શું નામ છે તમારું? મારું નામ પટેલ સલીમ સુલેમાન છે. શું સમસ્યા છે તમારી? મારે 17 તારીખની કંપની બંધ છે. કઈ કંપની? શું સમસ્યા છે તમારે? અમારે રોજ કંપની 17 તારીખથી બંધ છે અને
કીધું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી. અમે પેટ્રોલ ભરીને સવારમાં 6 વાગ્યા 5 વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે. 10 માણસનું કે પછી 2 માણસો લે છે, એટલું પાછો જવાનો ધક્કો થાય છે. અમે બેહીને અહીંયાથી ટિફિન ખાઈને આવી ગઈ પાછા 3 વાગે જતા રહીએ છીએ. 8 કલાક કાઢીને તો અમારે રોજીરોટી મળતી નથી. ટીપો મારે તમે મેનેજમેન્ટને રજૂઆત કરી? મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી. તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ, તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે? અમારા સુપરવાઇઝરે અમને કશી એ કરેલી. કોણ છે સુપરવાઇઝર તમારો? સુપરવાઇઝર છે અમારા વેસ્ટર્નના રજાકભાઈ. કે તેમને જાણ કરેલી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ? પણ એ લોકો બોલાવે છે 10 માણસનું કે પછી 2 માણસો લે છે. અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ બાળીને. તમારી શું માંગ છે? અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે બંધ છે કંપની, એટલા દિવસે બધા લેબર લોકોના કોન્ટ્રાક્ટ જેટલા બહાર બેઠા હતા એ લોકોના બધાનો પગાર મહિનાનો મૂળ. નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી. આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની સેમ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી મિતાસ રાઇસ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે. છેલ્લા 1 વર્ષ પહેલાં અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ 5-10 વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરજ ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે. તો છેલ્લા 1 વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોયીઝ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા 10 દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે, જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈ પણ ભૂલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે. જેના અંદર વર્કરોની માંગ છે કે 10 દિવસથી જેમને રજા આપવામાં આવી છે તેમનું 10 દિવસનું વળતર કોણ પે કરશે? કોન્ટ્રાક્ટર પે કરશે અથવા કંપની કરશે? જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સાહેબ અને જે તે અમારા ફિલ્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી છે અને તેમના દ્વારા આ બાબતને તત્કાલ ધોરણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને આમના 5 આગેવાન તથા જે પણ કોન્ટ્રાક્ટરો છે અને કંપનીના સત્તાધીશ અધિકારીઓ છે તેમને તરત તેમનાથી આ ટેરો આપવામાં આવ્યું છે. અને મુખ્ય એક વાત અમને જાણવા મળી છે કે કંપનીના અંડર છેલ્લા કેટલા સમયથી 2-3 વર્ષથી કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં નથી આવતું, તેમને સેફ્ટી સિક્યુરિટી આપવામાં નથી આવતી, તેમને લીવ બોનસ જે આપવામાં આવે તે પણ નથી આવતો. અને કેટલાક કર્મચારીઓની રજૂઆત એવી હતી, કંપનીઓનું કહેવું હતું કે સમયસર તેમને પગાર પણ નથી મળી રહ્યો, એટલે કે 10-12 તારીખ ઓવર થઈ જાય છે અને એમને પગાર મળે છે. આ બાબતની રજૂઆતને લઈ આજે અમે ભરૂચ જિલ્લાના જે લેબર કમિશનર છે સાહેબ તેમના દ્વારે જઈશું અને જે અમારી ન્યાયિક પ્રક્રિયા છે તે કાયદાકીય રીતે માંગવાનો પ્રયાસ કરીશું. કંપની મેનેજમેન્ટને તમે જે રજૂઆત કરી તો કંપની મેનેજમેન્ટ શું કહેવા માંગે છે? કંપની મેનેજમેન્ટનું કહેવું હતું કે અમે જે પણ કાર્યવાહી કરી છે એ કોન્ટ્રાક્ટરોને ઇન્સ્ટ્રક્શન ઓન કોલ આપવામાં આવ્યા છે, એટલે કે ફોન દ્વારા એમને માહિતી આપવામાં આવી હતી કે અમને ફક્ત 5 કર્મચારીની જરૂરિયાત છે અને 5 થી વધારે જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટના આવ્યા હોય તો એ પેડ કરવાની જિમ્મેદારી કંપનીની રહે છે, કોન્ટ્રાક્ટરોની રહે છે.